આજે યજ્ઞશાળા પોઈન્ટ પર્યાવરણની સાથે સાથે પક્ષીઓ માટે શું વિશેષ કરી શકીએ તેના માટે ગુરુજીના આશીર્વાદથી અમે અહીં કચ્છી સેવાધામ ફાઉન્ડેશન અને દાતા પરિવારના સહયોગથી અને ખાસ તો આમાં ગુરુજી મોટો સહયોગ આપે છે અમે પક્ષી પોઈન્ટનો અહીં નિર્માણ કરી રહ્યા છીએ અને ટૂંક જ સમયમાં ઘણા ઘણા બધા અહીંયા પક્ષીઓ તો આવે છે સાથે 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 અહીં ઘણા બધા દર્શનાર્થીઓ આવશે અને એક આખું અલગ પ્રકારનું અહીંયા કને સંકુલ ઊભું થશે તો અમારી આ જે આરશીવાદ ગુરુજીના એ પ્રમાણે અમે એમાં ઉતરીએ છીએ આજે ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ બધાને શુભેચ્છાઓ અમારા સૌભાગ્ય કે અમને અમારા ગુરુજી કથાકાર અને શાસ્ત્રી જગદીશ મહારાજ મળ્યા ખરેખર અમારા અહોભાગ્ય એવા કે એકદમ રસ્તો ગુરુનું કામ છે ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે કારણ કે આજના દિવસે વ્યાસજીનો અવતાર જન્મ થયેલ છે એક સુક્તિ છે વ્યાસો વ્યાસોચિસ્ટમ જગત સર્વમ આ જગતમાં જે પણ કંઈ વ્યાપ્ત છે વ્યાસની કૃપા છે કારણ કે વ્યાસ અઢાર પુરાણોની રચના કરી વેદનો વિસ્તાર કર્યો છે અને જેના થકી જગતને શિક્ષા અને જ્ઞાન મળ્યું છે ખૂટતી કડીમાં તો પહેલાં તો એ જણાવી દઉં કે આજે સંપૂર્ણ જે આશ્રમ બનાવ્યું છે એમાં કોઈ લોકો પાસેથી પણ એક રૂપિયો પણ લેવામાં આવેલ નથી કારણ કે મારો એક સંકલ્પ છે કે આ મારા ખર્ચે જ એક આશ્રમ ઊભું કરવું કોઈ પણ શિષ્ય પાસે પણ નહીં ઘણા લોકોના મને ફોન બસ શિષ્યોને હું વારંવાર કહેતો હોઉં છું કે આપણે ગીતાજીનું એક વચન છે બીજા અધ્યાયનો સડતાલીસમો શ્લોક ભગવાન કૃષ્ણ બોલ્યા છે કર્મણે વાધિકારસ રસ્તે મા ફલેશ શું કદાચ મા કર્મ ફલે તુર્ભુર માતે સંગસ તો કર્મણી એમાંથી ક્યારેય ફરજમુક્ત બનવું નહીં એ જ આપણું જીવનનું લક્ષ્ય છે સત્કર્મ કરવું અને પરોપકાર માટે જવું કારણ કે વ્યાસના પણ બે વચન છે અષ્ટાદશ પુરાણેશો વ્યાસસ્ય વચન દ્વયમ પરોપકારાય પુણ્યાય પાપાય પર પીડનમ બીજાને પીડા આપવી એ મોટો મહાપાપ છે અને બીજા માટે લોકકલ્યાણ માટે કાર્ય કરવું એનાથી મોટો કોઈ ધર્મ નથી